केळवणी। आजना आ समयनी अंदर आजनी जे शिक्षण व्यवस्था जे प्रेजेंट छे एमां केळवणी शब्द धीरे 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 डिलीट थई रह्यो छे। तो केळवणी ए सर्वांगी विकास साथे जोड़ेली छे। ज्यारे हूँ मारी शाळामां मारा विद्यार्थीओ साथे हूँ होउं छुं त्यारे हमेशा ए बाळकोने कहूँ छूँ के बे पुठ्ठानी वच्चे रहेलू आ पाठ्यपुस्तक अने एमां रहेली माहिती जे हूँ तमारा सुधी पहोंचाडुं छूँ ए मात्र ने मात्र एक इन्फॉर्मेशन छे, जेने तमे वाँचो गोखो अने परीक्षामां कदाच ओको अने सारा मार्क्स लई आवी शको ए नथी, परंतु तमारामां सारा विचारो सारा संस्कार दरेके दरेक विषय, पछी ए गणित होय विज्ञान होय गुजराती होय हिंदी होय इंग्लिश होय, दरेक विषयना दरेक चेप्टरमां कंईक ने कंईक एवी बाबत समायेली छे जे तमारा सर्वांगी विकास माटे जरूरी छे। अने ए बाबतने तमारा जीवनमां जोड़ो, ए बाबतने तमारा जीवनमां उतारो, ए बाबत जो उतारी शकशो तो चोक्कस तमे सर्वांगी विकास जे मूळ हेतु छे शिक्षणनो ए सार्थक करी शकशो। अने ए बाबत अमे चोक्कस करी रह्या छे। बालक चार दीवालोनी वच्चे नहीं पण बहार निकळे अने वास्तविक अनुभव एमने मळे ए विषय उपर हमें। जी अरुण भाई, मने आनंद ए वातनो छे के आजथी लगभग 5-1 वर्ष पहला मने एक चांस मळ्यो। ए पहला मारा विचारों कदाच आ दिशा में एटला बधा कार्यरत नहोता। 5-1 वर्ष पहला जे आपणुं कच्छनुं नानुं रण छे त्यां अगरिया, अगरिया मतलब के जे मीठू पकववा माटे उनाळा दरमियान आ वालीओ त्यां आवे छे, एमनी साथे एमना बाळको पण आवे छे कारण के बहु लांबो समय सुधी एमने त्यां रहेवानुं होय छे। तो जे आ अगरियाना बाळको माटे खास ज्यारे हूँ समर वेकेशनमां मारा 35 दिवसनी मारी रजा होय छे तो ए दिवसों दरमियान मने एक चांस मिल्यो के तमे अहींया आवो, आ बाळकोनी पासे जे बेसिक जे एमनी पासे प्राथमिक शिक्षणनी जरूरियात छे एम नहोती, तो एवा बाळको साथे हूँ 15 दिवस ए उनाळानी गरमीमां कच्छना रणनी अंदर एमनी साथे रोकायो, एमनी साथे रह्यो, एमनी साथे रम्यो, एमनी साथे जम्यो, एमनी साथे सूतो, અને પછી મને એમની જે સંવેદના છે એ મારી સાથે જોડાણી, અને એના પછીના સમયની અંદર જ્યારે જ્યારે કોઈ મોટું બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો એ બિલ્ડિંગની અંદર 1-2 વર્ષ કે 3 વર્ષ સુધી કામ ચાલતું હોય તો ત્યાં મજૂરો બહુ મોટી સંખ્યામાં ત્યાં ને ત્યાં રહે છે, તો એ મજૂરાના બાળકો છે કોઈ જગ્યાએ શાળાએ નથી જઈ શકતા, તો એવા બાળકોને શિક્ષિત કરવા, એવા બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી શકે એ માટેના પ્રયત્ન મેં શરૂ કર્યા। એ બાળકો સાથે ભણાવું જ નહીં, એ બાળકોને રમાડું, એ બાળકોને સારા રમકડા મળી શકે એ માટેના પ્રયત્ન કરું, અને એ ઉપરાંત એમને સારો ખોરાક મળી શકે, સારું ફ્રૂટ જે કદાચ એ ન ખાઈ શકતા હોય તો એમના માટે હું એ પણ કરતો। અને રહી વાત જે હું એમના સુધી પહોંચું એ વાત ચોક્કસ છે, પણ કેટલાક બાળકો ફૂટપાથ ઉપર રહે છે, આપણા 150 ફૂટ રિંગ રોડ ઉપરની જે મોટી ફૂટપાથ છે એમાં ઘણા બધા બાળકો ત્યાં પણ રહે છે, તો એવા બાળકોની પાસે જઈ હું મારા સમયે ચોક્કસ જ્યારે પણ મને સમય મળે 1-2 કલાકનો તો હું એ બાળકો પાસે જઉં છું અને ફૂટપાથ ઉપર એમની સાથે એમને ભણાવવાનું। જી સર, ખૂબ આનંદની વાત એ છે કે જે વાત મને કહેવા માટે મારું મન સતત થનગનાટ કરતું હતું એ જ તમે પૂછી લીધું કે 9-12 સ્ટાન્ડર્ડ, 9-12નું ધોરણ એવું છે કે જેમાં બાળકોની ઉંમર એક નવા દિશા તરફ આગળ વધી રહી છે, મતલબ કે સંપૂર્ણ આમ કહીએ ને તો આવી ઢાળવાળી ઉંમર છે। આ ઉંમરની અંદર જેવું એ બાળક 8મા ધોરણમાં પ્રાથમિક શાળામાં ભણે છે અને અચાનક એ હાઈસ્કૂલમાં આવે છે ત્યારે નવો માહોલ છે, નવા શિક્ષકો છે, નવું સ્ટ્રક્ચર છે, અભ્યાસક્રમ થોડો લેન્ધી છે, અને એના જે વિચારો મતલબ એના શરીરના અંગ ઉપાંગોમાં જે પરિવર્તન આવે છે અને જેને આપણે એમ કહીએ છીએ કે હવે ધીરે 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 મેચ્યોરિટી લેવલ સુધી પહોંચવા આવ્યો છે, ત્યારે એના મનના વિચારો અચાનક વધી જાય છે। અને હું હંમેશા ક્લાસરૂમની અંદર હોઉં કે ક્લાસરૂમની બહાર હોઉં, સાયકોલોજીકલ જે રીતે બાળકોને ટ્રીટ કરવાની જરૂરિયાત છે એમાં એક પણ વખત હું ચાન્સ નથી લેતો એને મૂકવાનો। દરેક વખતે બાળકનું કાઉન્સેલિંગ થવું જરૂરી છે, અને મને આનંદ થશે એ વાતનો જણાવતા આ માધ્યમથી કે અમે બાળકોને ટ્રીટ કરવા માટે માત્ર ને માત્ર શિક્ષકો જ નહીં પણ પેરેન્ટ્સની એટલી બધી રિસ્પોન્સિબિલિટી છે, એના માટે સમયાંતરે અમે પેરેન્ટિંગ કરીએ છીએ અને પેરેન્ટિંગ માટેનું ટાઇટલ છે સંતાન સંગ સેતુ, મતલબ બાળકો સાથેનો જે બ્રિજ છે, જે જોડાણ છે પેરેન્ટ્સનું, એ ધીરે 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 બ્રેક થઈ રહ્યું છે। કારણ શું? તો કે આજના સમયની અંદર પેરેન્ટ્સ પાસે સમય નથી, અને સમય નથી છતાં પણ પેરેન્ટ્સનો માત્ર ને માત્ર એક જ અપેક્ષા છે કે પોતાનો બાળક ખૂબ સારા પર્સન્ટેજ લાવે,
ખૂબ સારા પર્સન્ટેજ માત્ર ને માત્ર સ્કૂલમાં તો લાવે, પણ સાથે સાથે બીજી બધી એક્ટિવિટીઝમાં પણ એ બાળક ખૂબ જ સારું પરફોર્મન્સ કરે એ માટે પેરેન્ટ્સની અપેક્ષાઓ વધી, તો સામે પેરેન્ટ્સને આપવાનો સમય ઘટ્યો. તો આ માટે પેરેન્ટ્સે શું કરવાની જરૂરિયાત છે એ વિષય ઉપર અમે 1.5 કલાકનું એક સેશન રાખીએ છીએ અને સમયાંતરે પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરીએ છીએ. પેરેન્ટ્સ સાથે હું ખુદ એ વિષય ઉપર એનું પ્રેઝન્ટેશન તૈયાર કરી અને પેરેન્ટ્સ સાથે વાત કરું છું, જેનો 100% અમને ફીડબેક પોઝિટિવ મળ્યો છે. આમ જોઈએ તો સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે આપણી પસંદગી થાય એ ચોક્કસ ગર્વની વાત છે. સમગ્ર ગુજરાતના શિક્ષકો હું માનું છું ત્યાં સુધી ચોક્કસ પરફેક્ટ જે કેળવણીનું કામ છે કરી જ રહ્યા છે, પણ જ્યારે એક સરકારી તંત્ર આવે, એક સરકારી શિક્ષકની વાત આવે, ત્યારે ચોક્કસ સમાજની એવી માનસિકતા હોય છે કે આ લોકો કંઈ કામ કરતા નથી. પણ એમાં પણ ચોક્કસ બધા જ કામ કરી રહ્યા છે, બહુ સુંદર કામ કરી રહ્યા છે અને એનું પરિણામ આપણે સરકારી શાળામાં ચોક્કસ જોઈ રહ્યા છે. પણ મારી પસંદગી થઈ છે એના માટે જે કંઈ પ્રોસેસમાંથી માનો કે મારે પસાર થવાનું થયું, તો એક તો મારી શાળાની વિઝિટ 2 વખત, જ્યારે આ એક પસંદગી કમિટી હોય છે એ કમિટી મારી શાળાની મુલાકાત લેવા માટે આવે છે. મેં શું આ સ્પેશિયલી દાખલા કે અત્યારની જ વાત કરીએ તો COVID-19ના સમયમાં સ્કૂલ બંધ છે ત્યારે તમે શું રોલ ભજવો છો તમારા બાળકોને એજ્યુકેટ કરવા માટે, ત્યારે મેં એમને કહ્યું કે મારી યુટ્યુબ ચેનલ જે છે એ યુટ્યુબ ચેનલની અંદર દરેકે દરેક વિષય બાળક વર્ગખંડની અનુભૂતિ કરી શકે એ પ્રકારે હું બનાવું છું. બાળક પોતાના ઘરની અંદર મને ફીલ કરી શકે હું એમની સામે છું એ અનુભવી શકે, એવા આખી ટેક્સ્ટબુકમાંથી અત્યારે 50% ટેક્સ્ટબુક પૂરી થઈ ગઈ છે. એ ઉપરાંત એમણે કહ્યું કે શિક્ષક નિયમિત હોવો જોઈએ, ખૂબ જરૂરી છે, અને નિયમિતતાની બાબતમાં કદાચ હું એ વાત ચોક્કસ તમારી સામે કહેતા ગર્વ અનુભવીશ કે છેલ્લા 5 વર્ષથી, આમ તો જો સરકારી વાત આવે એટલે રજા કેમ મેક્સિમમ લઈ શકાય એવો પ્રયત્ન થતો હોય, પણ મેં છેલ્લા 5 વર્ષમાં એક પણ દિવસની રજા નથી લીધી. શાળાની સાથે હું 100% ડેડિકેટેડ છું અને એના કરતાં પણ વિદ્યાર્થીઓ સાથે હું હંમેશા ડેડિકેટેડ એટલા માટે છું કે એ માં મારું પ્રતિબિંબ હંમેશા મને દેખાય છે. અને 5 વર્ષથી મેં શાળામાં રજા નથી લીધી. હું કોઈ પણ વ્યવહારિક પ્રસંગ હોય તો ચોક્કસ મને 1 વાગ્યા પછીની રજા મળે જ છે, જેમાં હું સાવ ફ્રી છું. તો એ ફ્રી સમયની અંદર હું આ બધા જ કામ કરી. જી સર, પાઠ્યપુસ્તકમાં તો છે એની માહિતી, આપણે મેં તમને અગાઉ વાત કરી એ રિપીટ નથી કરતો, પણ એ સિવાય દાખલા તરીકે આપણો દેશ છે એ તહેવારોનો દેશ છે. તહેવારોની ઉજવણી જુદી જુદી પદ્ધતિઓથી આપણે કરતા આવ્યા છીએ. હમણાં જ આપણે જે શિક્ષક દિવસ ઉજવીએ 5 સપ્ટેમ્બર, તો બાળકો એના વિશે જાણે, એના વિશે સમજે અને એ દિવસનું ઇમ્પોર્ટન્સ શું છે એ સમજે, એના માટે અમારી સ્કૂલે આવા દરેક સ્પેસિફાઈડ જે ડેઝ છે, અત્યારે બાળક ઘરે છે છતાં પણ આ દિવસની કેવી રીતે આપણે ઉજવણી કરી શકીએ એ માટે અમે અગાઉથી જ એમને એક આખું પ્લાનિંગ આપીએ છીએ અને બાળકો પોતાના રિવ્યૂ આપે છે. થોડા સમય પહેલાં આપણે 15 ઓગસ્ટ તો આ જે રાષ્ટ્રીય તહેવાર છે એની ઉજવણી પણ એક શિક્ષકોના માધ્યમથી બાળકો સુધી પહોંચે એ માટેનો અમે પ્રયત્ન કર્યો. તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, બાળકને પાઠ્યપુસ્તક સિવાયની ઘણી બધી એવી બાબતો છે, દાખલા કે સ્વચ્છતા, તો માત્ર ને માત્ર તમારો ક્લાસ સ્વચ્છ થાય એમ નહીં, સ્કૂલ સ્વચ્છ થાય એમ નહીં, પણ તમે જે રહો છો એ વિસ્તારની અંદર, તમારી આસપાસના, તમારી નજરમાં, જ્યારે પણ તમને એમ થાય કે તમે બસમાં બેઠા છો, વાહનમાં છો, કોઈ તમારી દેખતા કંઈક કચરો બહાર નાખે છે, તો એને માત્ર એટલું જ કહો કે આપણો દેશ છે અને સ્વચ્છ આપણે રાખવાનો છે. એને ન કહો એ ઉપાડી લેવાનું, તમે ઉપાડી લ્યો, અને અમારા બાળકો એ કરવામાં ચોક્કસ સફળ બન્યા છે. મતદાર જાગૃતિની વાત હોય તો 18 વર્ષે આપણા મતનું શું ઇમ્પોર્ટન્સ છે એ બાળક શીખે એના માટે એને પ્રેક્ટિકલ અનુભવ કરાવીએ છીએ. અને મોક પાર્લામેન્ટ, જે મારી ચેનલની અંદર તમે જોઈ શકો છો કે અમારા બાળકો મોક પાર્લામેન્ટની અંદર કેવું પરફોર્મન્સ આપે છે, તો આવું અનેક એવી બાબતો છે જે બાળકના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. અને એ કરવા માટે અમારું વિશાળ મેદાન હંમેશા થનગનતું હોય છે, જેમાં બાળકને રસ છે જે પણ રમત રમવામાં એમાં એ ચોક્કસ રમે છે. અમને આનંદ એ વાતનો છે કે અમારો 11th 12th સાયન્સનો વિદ્યાર્થી પણ એ સ્કૂલે આવે છે ત્યારે 1.5 કલાક ચોક્કસ ગ્રાઉન્ડની અંદર હોય જ છે. અમે એ વાત ચોક્કસ માનીએ છીએ કે બાળક માત્ર ને માત્ર ટેક્સ્ટબુકની અંદર પોતાનું માથું રાખીને 14 કે 24 કલાક વાંચી લેવાથી કંઈ નહીં કરી શકે, પણ જો એ બાળકનો સર્વાંગી વિકાસ થશે તો આવનારા સમયની અંદર આપણે ઉત્તમ સમાજનું ચોક્કસ નિર્માણ કરી શકીશું.